हरिओम विद्यार्थी मित्रों, आज आप धोरण आठ विषय सामाजिक विज्ञान पाठ आपलो महात्मा मार्ग बे। हवे महात्मा मार्ग एक पाठ आपने जोई लीधो बराबर ऑर्डिनेंस सुधी पहुंचा था। एमा एना पछीनी आगळनी जे घटनाओ बनेली छे ए महात्मा मार्ग बे पाठ नी अंदर आपेली छे। एनी अंदर पहला छे प्रस्तावना, सविनय कानून भंग नी चळवळ 1930 मा, पछी दाली कूच थयेली 1930 मा, गोलदेजी परिषद 1935 नो हिंद सरकार नो कायदो, पाकिस्तानी मांगनी 1940, व्यक्तिगत सत्याग्रह 1940, हिंद छोड़ो आंदोलन 1942, कैबिनेट मिशन योजना 1946, वडाप्रधान एटली नी हिंद छोड़वानी जाहेरात फेब्रुआरी 1947 बराबर। अंग्रेजों ने अपना भारत देश ऊपर करके रीते अपने खबर अच्छे कोई अत्याचारों करेला छे। ये अत्याचार समय केवा केवा विरोध प्रदर्शन करी ने कई कई घटनाओ बनी छे, एक विषय आ पाठ ની અંદર આપણે આપેલું છે। તો જોઈએ આપણે પહેલે થી પ્રસ્તાવના થી પ્રથમ 10 મહાત્માના માર્ગ પર ભાગ 2 પ્રસ્તાવ। મિત્રો, ગાંધી બાપુ વિશે આપણે સૌ જાણીએ છીએ। આપણને સૌને સ્વતંત્રતા અપાવવા માટે ગાંધીજી ખૂબ ખંતપૂર્વક અંગ્રેજો સામે લડ્યા હતા। ગાંધીજીની કાર્યપદ્ધતિ સંપૂર્ણપણે અહિંસાત્મક, ઉચ્ચ કોટીની તથા અસરકારક હતી। ભારતના લોકો વિદેશી શાસનની શોષણખોરી તથા યાતનાઓનો ભોગ કેવી રીતે બન્યા છે તે મહાત્મા ગાંધીજી બરાબર સમજતા હતા અને વહેલામાં વહેલી તકે સ્વરાજ્ય મળે તેમ તેઓ ઈચ્છતા હતા। તેથી જ તેઓ કહેતા, આઝાદી માટે હવે હું એક પળ પણ રોકાઈ શકું તેમ નથી। સવિનય કાનૂન ભંગની ચળવળ 1930। મિત્રો, પૂર્ણ સ્વરાજ્યની પ્રાપ્તિનું ધ્યેય હાંસલ કરવા અમદાવાદમાં મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિએ ગાંધીજીના નેતૃત્વ હેઠળ સવિનય કાનૂન ભંગનું આંદોલન શરૂ કર્યું। હવે એમ કહેવાય કે ગાંધીજીની આપણે કોઈ આપણે જે વસ્તુ વિશે વિચારતા હોય એ વિસ્તુ વસ્તુ થઈ ન શકે ત્યારે આપણે એમ કહેવાય કે આપણી સ્વયં શક્તિ પૂરી થવાની આવે એ રીતે ગાંધીજી પણ વિચાર કરી તો કોઈ આ જ રીતે કરીશું તો કોઈ અંગ્રેજો આપણા ભારત દેશમાંથી જશે નહીં। એટલા માટે અમદાવાદ શહેર, આપણે જે શહેરની અંદર રહીએ છીએ એ શહેરની અંદર 1930 ની અંદર એમ કહેવાય કે પૂર્ણ સ્વરાજ મેળવવા માટે ગાંધીજીએ એક ધ્યેય હાંસલ કર્યો અને કોંગ્રેસી કારોબારી સમિતિને ગાંધીજીના નેતૃત્વ હેઠળ સવિનય કાનૂન આંદોલનની શરૂઆત કરી બરાબર। એ દ્વારા એમ કહેવાય કે આના સાથીદારો એ સમયે કોણ કોણ હતા તો જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ બરાબર, આવા વ્યક્તિઓ ગાંધીજી સાથે રહી અને આ લડતમાં ભાગ ભજવેલો છે। આગળ આપણે જોઈએ 1920-22 ના અસરકારના આંદોલનથી આ આંદોલન તદ્દન જુદું જ હતું। વળી તેનું લક્ષ્ય તેમજ ધ્યેય પ્રાપ્તિ માટે અપનાવાયેલી પદ્ધતિ પણ તદ્દન ભિન્ન હતી। આ વખતે લક્ષ્ય હતું પૂર્ણ સ્વરાજ, કાર્યપદ્ધતિ હતી સરકારી કાયદા કાનૂનનું વિનયપૂર્વક ઉલ્લંઘન, સરકારને જમીન મહેસૂલ પણ આપવાનું ન હતું જે ના કરની લડત રૂપે પ્રસિદ્ધ બનેલું, સાથે સાથે વિદેશી ચીજ વસ્તુઓનો તો બહિષ્કાર કરવાનો જ હતો। આમ સર્વ રીતે વિવિધ ક્ષેત્રે બ્રિટિશ સરકારની અવગણના કરવાની હતી, ઉપેક્ષા કરવાની હતી, સરકારના વહીવટી તંત્રને શક્ય હોય ત્યાં સુધી ઠપ કરી દેવાનું હતું અથવા તો વહીવટ ચલાવવાનું મુશ્કેલ બનાવી દેવાનું હતું। દાંડી કૂચ 1930। ઈસવીસન 1930માં ગાંધીજીએ જાહેર કર્યું કે મીઠાનો કાયદો તોડવા માટે તે યાત્રા કાઢશે। આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર સરકારનો એકાધિકાર હતો। મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રવાદીઓનું માનવું હતું કે મીઠા પર વેરો લેવો એ પાપ છે કારણ કે આપણા ભોજનનો એ જરૂરી ભાગ છે। સવિનય કાનૂન
સામાજિક ભંગના આંદોલનના ભાગરૂપે અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ એટલે કે હાલના ગાંધી આશ્રમથી 12 માર્ચ 1920 ના રોજ ગાંધીજી અને તેમના 78 સાથીઓએ મીઠાના કાયદાનો ભંગ કરવા કૂચ શરૂ કરી. પાછળથી બે સાથીઓ તેમાં જોડાયા હતા. તેઓ 5 એપ્રિલે વલસાડ પાસે આવેલા દાંડી ગામે પહોંચી ગયા. આ દાંડી પથની યાત્રા 366 કિલોમીટરની હતી. દાંડી કૂચની લાંબી યાત્રા અમદાવાદથી શરૂ થઈ ખેડા, ભરૂચ, સુરત વગેરેથી પસાર થઈ હતી. દાંડી યાત્રાએ લોકોમાં અજબની શ્રદ્ધા, એકતા અને ચેતના જગાવવાનું અદભુત કાર્ય કર્યું. 6 એપ્રિલે વહેલી સવારે સમુદ્ર સ્નાન કરી ગાંધીજીએ દરિયા કિનારે આવેલા દાંડીના મીઠાના નગરમાંથી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કર્યો. ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા. આ સત્યાગ્રહમાં જોડાવા માટે બહેનોને તાલી અપાઈ. યુવક, યુવતીઓ, ખેડૂતો, આદિવાસીઓ અને સ્ત્રીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર આ આંદોલનમાં જોડાયા. સાથે જ સમગ્ર દેશમાં અભૂતપૂર્વ નવજાગૃતિ પ્રસરી ગઈ. ઠેર ઠેર ના કરની લડત ચાલી. આ લડતને ડામવા અંગ્રેજ સરકારે ચરક પગલાં લીધા. સરકારે સત્યાગ્રહીઓ ઉપર દમનનો દોર છૂટો મૂક્યો. સત્યાગ્રહીઓએ ગાંધીજીની અહિંસાને બરાબર પચાવી જાણી હતી. હજારો સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી, છતાં પણ સરકાર આ ચળવળને અટકાવી શકી નહીં. હવે તમે જોઈ શકો છો લાઠી ચાર્જ
નહીં, જેના કારણે એમ કહેવાય કે આ ચળવળને રોકવા માટે એ લોકો અસફળ બન્યા હતા. તમે જોઈ શકો છો ચિત્ર દ્વારા પણ આપણે ઘણી બધી વસ્તુઓ સમજાવેલી છે કે લોકો ઉપર કેટલો બધો અત્યાચાર થયો હશે, છતાં પણ લોકોએ એનો એક પણ એમ કહેવાય કે સામે પ્રતિસાદ આપ્યો જ નહીં બરાબર, અને પોતાની ચળવળ ચાલુ રાખી. ગાંધીજી અને તેમના સાથીદારોને દાંડી પહોંચવામાં કેટલા દિવસ થયા, દરરોજ તેમણે કેટલા કિલોમીટરનું અંતર કાપ્યું છે. આટલું જાણ, દાંડી કૂચની લગભગ 360 કિલોમીટરની યાત્રા ગાંધીજીએ 61 વર્ષની વયે પગપાળા પૂરી કરી હતી.
विनोबा पहले थी रचनात्मक कार्यों में जुड़ाया रहता था।
एक आदर्श सत्याग्रही तरीकेना उच्च धोरण माटे गांधीजीने તેમનામાં શ્રદ્ધા હતી। તેમણે ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે। આટલું જાણ ક્રિપ્સ મિશન 1942 હિંદને મનાવી લેવા બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે સર સ્ટેફર્ડ ક્રિપ્સને નવી દરખાસ્તો સાથે હિંદ મોકલી। ક્રિપ્સ મિશનની ભલામણોમાં હિંદ ને વહેલું સ્વશાસન આપવાની અને નવા હિન્દી સંઘની રચના કરવાની હતી, પરંતુ હિંદ ને સ્વતંત્રતા ક્યારે આપવામાં આવશે તેવી કોઈ વાતનો ઉલ્લેખ ન હતો। વળી અલગ પાકિસ્તાનની વાતને પણ આ ભલામણ પુષ્ટિ હતી। આથી કોંગ્રેસે તેનો સ્પષ્ટ વિરોધ કર્યો। પરિણામે ચર્ચિલે આ દરખાસ્તોને પાછી ખેંચી લીધી। હિંદ છોડો આંદોલન 1942 બીજા વિશ્વયુદ્ધના કારણે ભારતીય લોકોની સ્થિતિ વધારે કફોડી બનતી જતી હતી। હવે આપને ખબર જ છે કે યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય છે એ સમયે કેવી ઘટનાઓ બને છે। આપણે પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ જ્યારે એમ કહેવાય કે થતું હતું એ સમયે દેશની પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી આપણે જોવા મળતી હતી। જ્યાં આપણે જોઈએ તો યુદ્ધના જ ન્યૂઝ આપણે જોવા મળે, બરાબર, અસંખ્ય અત્યાચારો આપણે જોવા મળતા હતા એ સમયની અંદર અંગ્રેજો દ્વારા। અંગ્રેજોએ ઘણા બધા પ્રયત્નો કરેલા કે આપણે કોઈ પણ રીતે એમ કહેવાય કે સ્વરાજ ના મળે, એ બધા જ પ્રયત્નો સામે એમ કહેવાય કે આપણા જે પણ એ સમયના અગ્રણીઓ વ્યક્તિઓ હતા એ વ્યક્તિઓએ ભાઈ ટસના મસ થયા નહીં, એને હંમેશા આ વસ્તુનો વિરોધ કર્યો અને અમને પૂર્ણ સ્વરાજ મળે, તમે અમારો દેશ છોડીને ચાલ્યા જાઓ એ પ્રયત્નો હંમેશા એમ કહેવાય એ બધાના રહેલા આપણે જોવા મળે છે। દેશના ખેડૂતોને ખૂબ જ નુકસાન વેઠવું પડતું હતું। ગાંધીજીને લાગ્યું કે અંગ્રેજો હિંદ છોડીને જશે પછી દેશનું સંરક્ષણ થઈ શકશે। આમ બધું જોતા ગાંધીજીએ અંગ્રેજોને હિંદ છોડીને ચાલ્યા જવાની હાકલ કરી। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર અહીંયા સુધી રાખીશું। આગળની માહિતી આપણે આગળના